સુરતની બાઇકિંગ ક્વીન આગામી 5મીથી વારાણસીથી લંડન સુધી 25,000 કિલોમીટરની યાત્રા કરનાર છે, જેઓને સુરત એરપોર્ટ પર મોટી સંખ્યામાં તેમના ચાહકો દ્વારા વારાણસી જતી વેળાએ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બાઇકિંગ ક્વીન તરીકે ઓળખાતી સુરતની ડોક્ટર સારિકા મહેતા અને તેમની ટીમની જીનલ શાહ અને રૂતાલી પટેલ 25,000 કિલોમીટરનું સફર બાઇક પર પૂર્ણ કરનાર છે. આગામી 5મી જૂનથી તેઓ વારાણસીથી પોતાની યાત્રા શરૂ કરશે. તેઓની યાત્રામાં 3 મહાદ્વીપ અને 25 દેશો આવશે. તો 5મી જૂને આ બાઇકિંગ ક્વીનને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફ્લેગ ઓફ કરી રવાના કરશે, ત્યારે સુરતથી વારાણસી જવા એરપોર્ટથી રવાના થઈ રહેલી બાઇકિંગ ક્વીનને શુભેચ્છા આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો બાઇકિંગ ક્વીને હાથમાં 25 દેશોના નામ લખ્યા અને મોદીના મહેંદીથી ચિત્ર બનાવ્યું હતું. બાઇકિંગ ક્વીન્સ હર વર્ષે વુમેન એમ્પાવરમેન્ટને લઈને એક રાઇડ કરીએ છીએ અને આ વર્ષે 25 દેશોની યાત્રા, 3 ખંડ અને 25,000 પ્લસ કિલોમીટરની આ યાત્રા છે. વુમેન એમ્પાવરમેન્ટનો મેસેજ લઈને બાઇકને એક માધ્યમ બનાવીને 25 દેશોની અંદર જુદા જુદા ઇવેન્ટ્સને પ્રોગ્રામ કરીને અમે બાઇક વડે એશિયા, યુરોપ અને આફ્રિકાના ખંડ કમ્પ્લીટ કરીને અમે લાસ્ટ સ્ટોપ અમારું લંડન રહેશે, એ ત્યાં પહોંચીશું. ઇવેન્ટ ક્યારે સ્ટાર્ટ થશે અને ક્યારે એન્ડ થશે? 5મી જૂને વારાણસીથી ફ્લેગ ઓફ સીએમ સાહેબ કરવાના છે. એ ઇવેન્ટ સ્ટાર્ટ થશે ત્યાંથી અને એની એન્ડ ડેટ છે ઓગસ્ટ એન્ડમાં કમ્પ્લીટ થશે. 15th ઓગસ્ટ બી વચ્ચે આવે છે. તો બાર્સેલોનાની અંદર દરેક ભારતીયને ભેગા કરીને અમે ત્યાં ફ્લેગ હોઇસ્ટિંગ કરવાના છે. અને જે સહભાગી છે, અમને જે સપોર્ટ મેઇન કરે છે, એ યુએન વિમેન કરે છે અને એની સાથે સાથે આપણે સુરતના જ સિલિકોન ગ્રુપ જે બી આમાં સહભાગી છે ને, અમને સપોર્ટ કરીને રાઇડ શક્ય બને છે. તમે 25 કન્ટ્રી જ્યારે ફરવાના છો આ બાઇક લઈને, તો અલગ અલગ દેશમાં અલગ અલગ ક્લાઇમેટિક કન્ડિશન્સ હોય છે, તો એને બીટ કરવા માટે તમે કેવી રીતે તૈયારી રાખી છે? કહેવાય છે ને કે એક મહિલા, એક ભારતની મહિલાઓ બધી જ રીતના સક્ષમ હોય છે, તો એની તૈયારી બહુ પહેલેથી કરી ચૂક્યા છે. વર્કઆઉટ્સ બી કરીએ છીએ, મેડિટેશન, કારણ કે મેન્ટલી સ્ટેટસ એ બહુ જરૂરી છે. કારણ કે ડેલીનું 500, 600, 300, 200 કિલોમીટર, એક દિવસ એવો આવે છે 1,000 કિલોમીટર બી અમારે કાપવાનો છે. તો મેન્ટલ સ્ટેટસ બહુ જરૂરી છે અને હેલ્થ વિશે અમે છેલ્લા 6 મહિનાથી એની પાછળ તૈયારી કરીએ છીએ. પ્લસ 0 લેવલથી લઈને અમે 17,000 ફીટ સુધી બી જવાના છે, તો એની બી એક્લેમાઇટેશનની તૈયારી કરી છે. બાઇક ડોક્યુમેન્ટ્સ છેલ્લા 1 વર્ષથી આની તૈયારી ચાલી રહી છે. આજે એરપોર્ટ પર જોઈ શકો છો કે પરિવાર, ફ્રેન્ડ્સ, ઘણા ગ્રુપ્સ છે, યુથ નેશન ને ઘણા બધા ગ્રુપ્સ છે, બધા અહીંયા આવ્યા છે. તો પરિવારનો અને સુરતવાસીઓનો બી એટલો જ સપોર્ટ રહ્યો છે. જેણે બી મને મેસેજ કર્યો છે, ફેસબુક પર કોલ કર્યા છે, એ બધાને ખૂબ ખૂબ થેન્ક યુ કે અમને સપોર્ટ કરીને આજે અમને અહીંયાથી વિદાય કરે છે અને ડેફિનેટલી અમે સક્સેસ કરીને જ પરત થઈ. બાઇકિંગ ક્વીન અગાઉ પણ બાઇક પર અનેક સફર કરી ચૂકી છે, ત્યારે આ 3 મહાદ્વીપ અને 25 દેશોમાંથી પોતાની યાત્રા પૂર્ણ કરી તેઓ 3 મહિના બાદ લંડન પહોંચે, જ્યાં તેઓની યાત્રા પૂર્ણ થશે. બ્યુરો રિપોર્ટ, સુરત.